મિત્રો, વડીલો, સમાજના તમામ વર્ગો, આજે આપણે વાત કરી રહ્યા છીએ એક સામાજિક એવો મુદ્દો કે સુસાઇડ. સુસાઇડ એટલે જિંદગીમાંથી સમજી લઈએ કે કંટાળેલો મનુષ્ય જ્યારે બીજી સાઈડ પકડી લે, એક બાઇક હોય ત્યારે આપણે પણ બીજી સાઈડ પકડી લઈએ છીએ ત્યારે અકસ્માતે નોતરતું હોય છે. પણ આજે હું વાત કરવા જઈ રહ્યો છું સુસાઇડની. સવારે ચાની ચુસ્કી સાથે આપણે શરૂઆત કરીશું કે ન્યૂઝપેપર ખોલીશું, મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈશું અથવા સમાચાર જોઈશું કે ન્યૂઝપેપર, ચારે કોર કદાચ એક સમાચાર એવા હશે કે સુસાઇડ. જિંદગીથી આ હારેલો મનુષ્ય અથવા તો લોકોના મોઢે એને આપેલું નામ કે સુસાઇડ એ કાયરતાનું કામ છે. દોસ્તો, આ વાત એ તદ્દન પાયાવિહોણી છે, કારણ કે મરવા માટે પણ હિંમત જોઈએ અને મરવા માટે જ્યારે માણસ મજબૂર બને છે ત્યારે એ સુસાઇડ કરી લેતો હોય છે. દોસ્તો, એક એવા જ મુદ્દા ઉપર આપણે વાત કરવા જઈ રહ્યો છું. હું શરૂઆત કરું છું એક એવા કવિ લેખકની પંક્તિ ઉપરથી કે નથી આજ હું કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી આજ હું કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કહેવી મારે શ્રીમંતોના સંસારની વાતો, આજે જમાનો માગે છે સબળ સંસ્કારની વાતો. દોસ્તો, સંસ્કારરૂપી આપણે બાળકોના જતન સંવર્ધન રૂપી કે એક માણસ કેમ આજે સુસાઇડ તરફ વળ્યો છે, એક માણસ કેમ જિંદગીથી હારી જાય છે અને શું ખરેખર એવા માણસો જિંદગીની દરેક અવસ્થામાં, એક નાનું બાળક હોય, એ વિદ્યાર્થી જીવન હોય, એક ઉંમર સુધી, લગ્ન પછીના ઉંમર સુધી પહોંચેલો એક માણસ હોય કે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા માણસ, આવી દરેક એ ઉંમરની ઘટનાઓમાં સુસાઇડ એટલે કે આત્મહત્યા કે એ નદીમાં પડીને માણસ મોતને મલાજો એનો આનંદ લેતો હોય છે, કે એક માણસ સળગી જતો હોય છે યા પંખા ઉપર લટકી જતો હોય છે. સાહેબ, એ પંખો પણ કદાચ કહેતો હશે કે મેં આખું વરસ તને એક સારી ઠંડક હવા આપું છું અને મરવા માટે તું જ મને પાછો મળ્યો. એ પંખો પણ કદાચ એની વાચા નથી આપી શકતો, પણ એની પણ આપણે મનની કે દિલની વેદના આપણે સમજવી પડશે. દોસ્તો, જિંદગીના ગમે તેટલા આપણે ડ્રાય ફ્રૂટ ખાઈએ, બેસ્ટ ફ્રૂટ ખાઈએ કે કેટલા વિટામિન અથવા ખનીસાર આપણે ખાતા હોય છે ને શરીર બનતું હોય છે, પણ એક એવી આ ચિંતાઓ એ ચિત્તાઓને સળગાવતી હોય છે. સુસાઇડ થવા માટે મોટાભાગની સમસ્યાનું જો કોઈ રીઝન હોય તો તે છે ચિંતાઓ, અને આ ચિંતાઓ વર્ષે એ ચિત્તાઓ સળગાવશે. દોસ્તો, તો એના માટે આપણે જવાબદાર કોને માનીશું? ક્યાં સુધી બીજા લોકો ઉપર આપણે દોષારોપણ કરતા રહીશું? દોસ્તો, કારણ કે સ્મશાન ઘાટ ઉપર જઈને આપણે કદાચ એકબીજાને દિલાસો આપતા અથવા તો વાતો કરતા આપણે જોયા છે. સ્મશાન ઘાટ ઉપર આપણે એકબીજાને સાથ સહકાર આપતા જોયા છે કે બહુ ખોટું થયું અથવા તો જે થયું એ ખૂબ બહુ સારી વસ્તુ નથી, ખૂબ સારા માણસો છે. આ જ વાતો, આ જ દિલાસો એની જિંદગી પહેલાં કેમ ન આપી શકીએ? સમાજમાં આપણે કહેવાય છે કે પગ ખેંચવા માટે દરેક લોકો પ્રખ્યાત હોય છે, પણ હાથ ખેંચીને ઉપર લઈ જવાવાળો કોઈ માણસ બહુ ઓછા મળે છે. મેં બહુ ખૂબ વિચારીને કહ્યું છે કે ચિત્તા સળગાવનારા સ્મશાન ઘાટ પર હજારો મળશે, ચિત્તા સળગાવનારા સ્મશાન ઘાટ પર હજારો મળશે, પણ ચિંતા કરવાવાળો હજારોમાં એક મળશે. આ એક એવા માણસ આપણી સમાજમાં બનવાનું છે, કારણ કે આપણી આજુબાજુ, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણી સોસાયટીમાં, આપણા સમાજમાં કે આપણા આખા એક માનવ સમુદાયમાં વસુવેત કુટુંબોની ભાવના સાથે આપણે કોઈ પણ માણસ ને આપણે લાગતો હોય કે બહુ કંટાળી ગયો છે, ચાર પાંચ દિવસથી દેખાતો નથી, કંઈ સમસ્યા લાગે છે, પણ એ વાત કંઈ પૂરતી સીમિત છે. આપણે ક્યારે એને પૂછવાની તસ્તી અથવા તો થોડી આપણે એક જહેમત નથી ઉઠાવી શકતા કે શું પ્રોબ્લેમ છે? એક વખત એને કહી દઉં કે ચાલો ફોડી લઈશું, થઈ જશે, થોડો સમય જશે તો સારો પણ આવશે, બસ એક આ હિંમતની જરૂર છે. દોસ્તો, એક શોર્ટકટમાં હું એક વાત તમને જણાવવા માગું છું કે એક બોકડા પર બેસેલો એક મનુષ્ય છે અને ત્યાંથી પસાર થતો એક બીજો વ્યક્તિ છે. એ બોકડા ઉપર બેઠેલો, બેન્ચીસ ઉપર બેઠેલો એ માણસ એ પોતાના માથા ઉપર હાથ દઈને બહુ નિરાશ થઈને બેઠો હોય છે. ત્યાંથી પસાર થતો એક સજ્જન પુરુષ પૂછે છે કે શું થયું? ત્યારે જવા દો ને, કંઈ નહીં, બસ શાંતિથી બેઠો છું. ફરી એને પૂછ શું થયું, એને પૂછું કે આર્થિક સંકળામણમાં હું જોડામાં છું અને મારે ધંધા રોજગાર માટે પૈસાની જરૂર છે. એને કયું વાત પણ માની હતા કે હું થોડી વ્યવસ્થા મારાથી થાય એટલી કરું છું, છતાં પણ એને વિશ્વાસ ન આપ્યો. તા કે ચાલ મારા ઘરે, એને ચેક લખીને આપી દીધો. એ માણસમાં એટલી હિંમત આવી ગઈ કે હવે હું મહેનત કરીશ, મને કોઈ સપોર્ટ કરવાનો માણસ મળી ગયો છે. આ મનમાં એક દ્રઢ વિશ્વાસ
આત્મહત્યાથી આત્મવિશ્વાસ તરફ આપણે લઈ જવાનો છે. એના જે સુસાઇડ યાની કે એની જિંદગીની સાઈડ, સુસાઇડ તરફ નહીં પણ એક અન્ય સાઈડ તરફ જો જિંદગી એ દોરી જશે તો કદાચ કોઈનું જીવન તમે અને હું અને સર્વ આપણે બચાવી શકીશું. એનો જે ચેક હતો એ કે હવે હું પૈસા નહીં વાપરું, એ તિજોરીમાં મૂકી દેશે અને ધંધાની શરૂઆત કરે છે કે જ્યારે બહુ જરૂર પડશે કદાચ વધારે મારે તકલીફમાં ત્યારે હું એ ચેકને વાપરીશ. ધીમે ધીમે ધંધો રોજગાર ચાલતો જાય છે અને એક પૈસાના લેવલ સુધી પહોંચી જાય છે. ત્યાર પછી એ પહોંચેલો માણસ હવે પૈસા પાછા આપી દઉં ત્યારે તિજોરીમાં ખોલેલો એ ચેક મૂકેલો એ જોવે છે ફરી, એ ચેક બ્લેન્ક હોય છે. વિચાર કરજો દોસ્તો, એ સજ્જન પુરુષે એક બ્લેન્ક ચેક લખ્યો કે એના પર કંઈ લખેલું નહોતું, કોઈ રકમ નહોતી, કોઈ નામ નહોતું, ફક્ત એક ચેક હતો ને એ કવરમાં આપ્યો હતો. પણ એક એ હિંમત હતી જીવવાની કે એને આખી જિંદગીને પરિવર્તન કરી દીધી. તો હું એ જ કહું છું, સુસાઇડ માટેના આ કારણો કોણ મજબૂર બનાવે છે? તમારા મારા અને આપણા જે આ સમાજમાં રહેતા લોકો કે આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ અને એ નજરઅંદાજ કદાચ ક્યારેક કોઈક માણસને સુસાઇડ, આત્મહત્યા કરતા તરફ દોરી જાય. વિદ્યાર્થી જીવન દરમિયાન કદાચ એક માતા પિતાનું પ્રેશર હોઈ શકે કે મારો દીકરો એ અન્ય દીકરાઓની સરખામણીમાં એક ટોપ લેવલ પર પહોંચી જાય. લગ્ન જીવન પછી એક માનસિક ત્રાસની ગુજરતો કોઈ પુરુષ હોઈ શકે, સાસુ વહુ વચ્ચેના ઝઘડાઓ હોઈ શકે, ચારે બાજુથી કદાચ પોતાનું ઘર સંસાર છોડીને આવેલી એક સ્ત્રી, એક નારી કદાચ એના સાસુના ત્રાસથી, ઘરના ત્રાસથી કદાચ એના બાપને પણ ન કહી શકે. સાહેબ કે હું એ વિચારતી હોય કે હું એના મારા બાપને પણ કહેવા જાઉં તો એ પણ કેટલી ચિંતા કરતો હશે. રાત્રે કદાચ એક ફોન એ કોઈના બાપને આવતો હશે કે જો મારી દીકરીનો ફોન હોય શું થયું હશે. તો સાહેબ આવા સમસ્યામાં, આર્થિક મૂંઝવણમાં ફસાયેલો, પરિસ્થિતિમાં ફસાયેલો એક મનુષ્ય કદાચ વિચારી લે કે હું મારું જીવન ટૂંકાવી દઉં, પંખા ઉપર લટકી જાઓ, સળગી જાઓ. કેટલાક સુસાઇડના રસ્તાઓ અપનાવતા હોય છે. જીવનની દરેક અવસ્થામાં ફસાયેલા મનુષ્યને આપણે પણ એક સહારો, એક બે ચાર બોલ કદાચ એની જિંદગીને જો બચાવી શકતા હોય તો એક આ પહેલ આપણે કેમ ન કરી શકીએ. દોસ્તો હું બીજી વસ્તુ કહું કે સુસાઇડ એનું સમાધાન, સવાલને આ સમાજ આ બધું જ ભેગું મળશે તો આપણે કેટલી જિંદગીઓને કદાચ એનું જીવન જે ટૂંકાવતા હોય છે એ બચાવી શકીશું. એકવાર આપણે એનો સહારો બની શકીએ તો આખી જિંદગી એના સફળ તરફ લઈ જાય છે. બીજું કે સ્મશાન ઘાટ પર આપણે વાતો કરતા હોઈએ છીએ, એ જ સ્મશાન ઘાટની હું ફરી વાત કરું કે એ જ વાતોને એના જીવનમાં આપણે પહેલાં ઉતારીશું તો આપણે એની જિંદગી બચાવી શકીશું. બીજી વાત કહું કે પાગલખાના દવાખાનામાં જાઓ તો એક જીવ બચાવવા માટે મનુષ્ય કરોડો રૂપિયા, અજબો રૂપિયા આપણે લોકોને આપતા જોયા છે કે ડૉક્ટરને કહે કે જેટલા રૂપિયા થાય એટલા રૂપિયા, પણ એ સાહેબ બસ જીવ બચાવી લો. તો એ જ જીવને જો એ માણસ ટૂંકાવતો હોય તો એની પણ એક મર્યાદા પહોંચી હશે, એનું પણ એક લેવલ પહોંચી હશે. તો જિંદગીને ખૂબસૂરત બનાવવી જોઈએ, જિંદગીને સફળ બનાવવી જોઈએ અને એ પણ સૌના સાથ સહકારથી. સુસાઇડ થાય તો એના રીઝનો તમે, હું અને સર્વ આપણે બધા જ લોકો જાણતા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં એનું મર્મ આપણે સમજવું જોઈએ કે મનુષ્ય ક્યારે એ મોતનો આનંદ લેતો હશે, એ મનુષ્ય ક્યારે એ મોતને ભેટતો હશે. એટલી હદ સુધી કોઈ અન્ય લોકો એને મજબૂર કરી દે અથવા એ જિંદગીથી હારી જતા હોય તેવા તમામ લોકો કહું છું કે જિંદગી થોડીક જ છે. આ કોરોના વાયરસનો આ સમય પસાર થઈ ગયો, ક્યાંય 2020 પૂરું થઈ ગયું એ આપણને કંઈ ખ્યાલ નથી. તો શા માટે જિંદગીનો આનંદ, સૌ આનંદ પરિવાર ભેગા મળી, મિત્રો દોસ્તો ભેગા મળીને એક શાંતિથી પસાર ન કરી શકીએ? શા માટે આપણે થોડું ત્યાગ, બલિદાનની ભાવના ન અપનાવીને કોઈનો સાથ સહકાર આપણે ન કરી શકીએ? એ વાત ફરી હું કરું છું. બીજું કે મન પર એટલું પ્રેશર, દબાણ, વ્યાજખોર હોય તો વ્યાજના પૈસા ઉઘરાવતો હોય, બરાબર, તો આપણે સમજી લો કે પૈસા નથી મળવાના, આજે કાલે બે દિવસ ધક્કા ખાતો હોય છે પણ પૈસા નહીં મળે, પણ એટલું બધું દબાણ બનાવી દીધું કે એની જો જિંદગી જ ટૂંકાવી લેશે તો એ પૈસા મળવાના હશે, એ પણ પૈસા મળવાના નથી. તો દરેક લેવલે, ચાહે આર્થિક સંકળામણ હોય, વિદ્યાર્થી અવસ્થા હોય, સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને કદાચ સ્ત્રી માનસિકના ત્રાસના કારણે જો પણ સુસાઇડ કરતી હોય તો આ તમામ બાબતો પર આપણે એકવાર વિચાર કરવાની જરૂર છે. દોસ્તો રાજા રામ મોહન રાય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, કેટલાય સમાજ સુધારકો, સતી પ્રથાના બાળકી દૂધ પીતી, બાળલગ્ન, આવા કેટલાય કુરિવાજોને દૂર કરવા માટે સમાજ સુધારકોએ કામ કર્યા છે. તો એ પણ એક આવો આ સુસાઇડ કે આપણે કોઈની જિંદગીને બચાવી શકીએ છીએ. ક્રિકેટની હું પીચની જે વાત કરું તો બોલ પર બોલ જ્યારે બોલર ફેંકતો હોય છે ત્યારે જિંદગીથી એવી રીતે હારી નહીં જઈએ. એક એવો બોલનો આપણી જિંદગી સાથે સંપર્ક થઈ જાય એ કદાચ 4 or 6 લાગી જવાની છે અને ત્યાં આપણી એ જિંદગી બદલાતી હોય છે. બીજી વાત કરું કે સમજી લો કે 100 રૂપિયાનું દેવું છે. કોઈ કદાચ આર્થિક સંકળામણમાં ફસાયેલો માણસ એવું વિચારી શકે કે મારે દેવું ટોપ લેવલ પર છે, પણ હારી જઈશું તો કોઈ એનું જિંદગીનો કોઈ ઓપ્શન, સમસ્યાઓ તો નથી. પરંતુ હું એ જ વસ્તુ કહેવા માગું છું કે જિંદગી
हारी जवाथी मैदान छोड़ी जवाथी कदाच ए क्यारे बदलावानी नथी, पर जिंदगी त्यारे बदलाशे के ज्यारे आपणे एक बीजानो सहारो बनीशुं, एने दिलासो आपीशुं। आपणे दरेक मुसीबतमां आपणी आजूबाजू कोई वस्तु होय व्यक्ति अने ए कोई परेशान होय तो अन्य बे व्यक्ति वातो करशे, जबरदस्त फसायो छे, बहु मजा आवी जशे, हवे घरनी हालत बहु बुरी थवानी छे, पण एनी जग्याए आपणे एनी पीठ ऊपर एक वार हाथ मूकीने कहेशुं के हूँ तारी साथे छुं। बस એને કોઈ આપણી પાસેથી હજારો લાખો કરોડો રૂપિયાની મદદ નથી જોઈતી, પણ એક એવા બે ચાર શબ્દો કદાચ એની જિંદગીને એ બદલી નાખશે, એ મૃત્યુ સુધી લઈ જતા અટકાવશે। તો તમારે મારે એને સર્વે સાથે મળીને એ જ કરવાની જરૂર છે કે દિલાસો આપીશું, આશ્વાસન આપીશું તો પણ કોઈનું જિંદગી બચી શકીશું। તો આ જે સુસાઇડના ફોટા છે કે કેટલાક અંશે આપણે મરણ અટકાવી શકીશું। કદાચ એવું થતું હોય કે આપણા ઘરના વ્યક્તિની, આપણી આજુબાજુની કે મિત્રની આપણને કદાચ કોઈ અંશે કદર ન હોય, કે આપણે દરરોજ ઝઘડતા હોય, કોઈ પરિવારનો ઝઘડો હોય અને માનસિક ત્રાસમાંથી કદાચ કોઈ ઘરનો વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, પતિ પત્ની, બાળક, સાસુ સસરા, કોઈ પણ એવી વ્યક્તિ કદાચ કંટાળીને એવું પગલું ભરી લે, જ્યારે ગુસ્સો એના આસમાન શિર પર પહોંચી ગયો હોય ત્યારે એ માણસ કોઈ પણ પગલું ભરી શકે છે। પણ એવું લાગતું હોય તો 15-20 દિવસ માટે એ વ્યક્તિને દૂર મોકલી દો, જ્યાં તમારો કોઈનો સંપર્ક ન થતો હોય, ફોન કોલ્સ નહીં, કોઈ પણ કંઈ કોઈ એનો સંપર્ક ન કરી શકીએ, ત્યારે એ વ્યક્તિની હાજરી કેટલી તમારા ઘરમાં મહત્વની છે કદાચ એનું મહત્વ સમજાઈ શકે। કારણ કે કોઈ પણ વસ્તુ થઈ ગયા પછી, એ મોત પર સુસાઇડ કરી લીધા પછી આપણે તો બચાવી શકવાના નથી, પણ જો જીવતે જીવે એની કદર કરશું તો એ માણસની પણ કિંમત સમજાશે, મોત પણ અટકી જશે અને પરિવાર પણ પાછો ખુશ ખુશાલ એ જિંદગી જીવતો હશે। એટલે દોસ્તો, હું ફરી કહું છું કે જિંદગીનો એવો ટર્ન સુસાઇડની સાઈડ તરફ મારી જાય એના કરતા એ જ સુસાઇડથી 7 સહકાર તરફ આપણે એને વારી દેવાનો છે, કદાચ કોઈની જિંદગી બચી શકાય। એક દિલ્હીનું એક નાનું ઉદાહરણ છે કે બાબા કા મટન કા ઢાબા, પનીર બટન કા ઢાબા, અત્યારે દિલ્હીની એક લેટેસ્ટ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે, કોઈ સોશિયલ મીડિયા પર એને વાયરલ કર્યો અને અપીલ કરી કે દરેક લોકો આ કાકાને ખૂબ સપોર્ટ કરો, એમની આર્થિક સંક્રમણ છે ને ઢાબો ચાલતો નથી। ન માનો, એક નાની કરેલી એક મદદ, એક નાની કરેલી એક જહેમત, હજારો લોકો એ ઢાબા ઉપર તૂટી પડે જમવા માટે, કોઈ રૂપિયા કે એક્સ્ટ્રા વસ્તુ માગી ન હતી। બેટી બચાવો બેટી પઢાઓ, આપણે એ બાળકીઓના જન્મ ઉપર પણ આપણે ઘણા બધા ચર્ચા અને સમાજ પણ પ્રયત્ન કરી રહી છે। દોસ્તો, હું એ જ વાત કહેવા માગું છું કે ભ્રૂણ હત્યા જેવી સમસ્યા હોય કે સમાજની આવી સુસાઇડ તરફ પ્રયાણ કરતા લોકોનું એક બદલાયેલી વિચારસરણી હોય, પણ જો આવા કાર્યક્રમો સરકાર કરે તો એના પહેલાં સમાજે જાગવાની જરૂર છે, સમાજે એ બદલાવ લાવવાની જરૂર છે કે આ જે પ્રોગ્રામ છે, કાર્યક્રમો છે, એ સરકાર નહીં પણ જો સમાજ એની શરૂઆત કરશે તો કંઈ ને કંઈ અંશે આપણને સફળતા એ ચોક્કસ મળતી હોય છે। એક જીવ ગુમાવો સુસાઇડ એટલે એની કિંમત હું તમને સમજાવું કે 2-3 મહિના થયા હોય ને ડૉક્ટર એ બાળકના હાર્ટબીટ ચેક કરતો હોય બરાબર પ્રેગ્નન્સી દરમિયાન, ત્યારે એ ખુશાલી જે મા બાપ વ્યક્ત કરે છે એ કદાચ આપણે મહેસૂસ નથી કરી શકતા, અથવા તો ભવિષ્યમાં કરશું, પણ એ હાર્ટબીટના ધબકારા જે આપણને મશીનમાં સંભળાય છે પહેલીવાર બાળકના, યસ કે બાળકમાં હાર્ટબીટ છે, એ આનંદ, એ જીવની કિંમત શું છે, એ કદાચ એ પંખે લટકી જવાથી યા સળગી જવાથી યા નદી તળાવમાં છલાંગ મારી જવાથી કદાચ એ કિંમત આપણને કેટલી હશે કે જેની હજારો લાખો કરોડો અજબોમાં આપણે કિંમત એને આંકી શકતા નથી। તો આ મૂલ્ય છે આપણા જીવનું, અને કદાચ જીવ આપણા માટે એક છે કે હું આ દુનિયા છોડીને કદાચ ચાલ્યો જાઉં, આ દુનિયાને હું તરછોડી દઉં કે મારે નથી જીવું, કે જીવને ટૂંકાવી લઉં, પણ એ જીવ પર હક ફક્ત તમારો નથી, તમારા પરિવાર, સમાજ, કુટુંબનો હોય છે, કેટલી આશાઓ જોડાયેલી હોય છે અને એ તમામ સાથે આપણે સંકળાયેલા છે। એટલે જીવ આપણે ટૂંકાવશું પણ આપણા સાથે આપણા પરિવારનો કે અન્ય લોકોનો પણ જીવ પણ આપણી સાથે પણ જતો હોય છે। દોસ્તો, આ ફરક છે, એટલા માટે કહું છું કે આવું પગલું ભરતા પહેલાં એકવાર વિચારવું જોઈએ કે શા માટે, જિંદગીથી એક સ્ટેપ એનાથી ઉપર સુસાઇડથી, કે હું એક પ્રયત્ન કરી લઉં, કોઈ પણ જિંદગીની સમસ્યા હોય સમાધાન તો હશે। કારણ કે આપણે ઘણા બધા લોકો કહેતા હોય છે કે સવાલ ઊભા થશે તો એનું સમાધાન પણ હશે, એવો કોઈ પ્રશ્ન નથી કે જેનું કોઈ સમાધાન નથી, બાકી હારીને મેદાન છોડવા વાળો આ મનુષ્ય ક્યારે હોઈ ના શકે। ભગવાને આપણને અહીંયા કર્મ યાની કે કર્તવ્ય કરવા માટે મોકલ્યા છે, તો એ કર્મ અને કર્તવ્ય છોડીને કેમ જાઓ,
एना ज आदेश अनादर हशे। तो दोस्तों हूँ एज फरी वस्तु कहवा मागू छू के डॉक्टरो जो अपने जीव बचावा माटे एटली जहमत उठावता होय तो जीव ने क्यारे आपणे टूंकावीशुं नहीं, कारण के जीव बचावा माटे आपणे हजारो करोड़ रूपये परिवार ने बचावा माटे जो आपता होय अने एज सेकंड नी अंदर जो जीव आपणे छोड़ी दईए तो ए क्यारे पण योग्य नहीं कही शकाय। जीवन की किंमत घरना सभ्य नी अने तमाम लोकोनी आपणे होय छे। हूँ फरी कहूँ के चिंताओ रूपी चिताओ सड़गावा वाला हजारों लोग मड़ी जैसे, पण चिंताओ करवा वाला ओछा लोग मळशे अने एवा ज लोकोनो साथ सहकार थी आ जिंदगी ने सफल करवानी छे। एटले सुसाइड जेवा आवी जे समस्या मांथी आपणे हूँ तमे अने आपणे सर्व समाजे आ तरफ विचारवानी जरूर छे के आपणी आजूबाजू अथवा तो आपणी समाज परिवार कुटुंब सभ्यनी अंदर मित्र वर्तुळमां पण आवो कोई जो समस्या होय तो आपणे दरेक व्यक्तिए भेगा मळी। एक एक्सिडेंट थयो हतो मित्रनो अने त्यारे एक एवी चर्चा करवामां आवी के कई रीते हेल्प थाय, तो जेवी जेटला लोको मित्र वर्तुळ हता ते कोईनी सगवड 5000 नी हती, कोईनी 10000 नी हती, कोईनी 25000 नी हती, कोईनी 1000 रुपया नी हती, जेवी जेना सगवड घरमां हती एटला रुपया भेगा कर्या अने ए भेगा करता करता 3 लाख रुपया सुधी ए घरने आर्थिक मदद पहोंचाड़ी अने एवुं कही देवामां आव्युं के कोई पण चिंता न करता तमारी अनुकूळताए आ पैसा आपजो। एटले दरेकने 5-10 हजार तो एटली कैपेसिटी होय के 6 महीने 1 वर्ष सुधी सहन करी शके, तो सामेवाळो पण आर्थिक संकटामांथी बहार निकळी गयो। जेम जेम समय गयो ए पैसा बधा मित्रो साथे पाछा पण आवी गया अने मित्र फरी ए ज मित्र वर्तुळमां पण आवी गयो। बाकी घरना लोको हिम्मत हारी जाय एनी सारवार अटकी जाय तो एक मित्र पण ओछो थशे अने परिवारमांथी एक सभ्य पण ओछो थशे। दोस्तो आ छे सुसाइड जेवा आ विचारोथी आपणे बचशुं अने अन्य लोकोने पण बचावीशुं। ए साथे फरी एक अन्य विषय पर फरी मळीशुं। जय हिंद, जय भारत।